મારવાડી દરબારની બેન બેટી ભલે હજારો મણ ખંભર તો તમે કહી શકાય દરબારીની દીકરી છે, બાકી આપણી દીકરીને કીધું ઓળખાય એમ છે પંજાબી હવે નામ છો પંજાબ અહીંયા તું ગુજરાતી ના છો હળગાવે ગુજરાતી પેર ને પંજાબી નો છો હોળી ગાળે પંજાબી શિવાળો મને ઘરે ઘરે જગ્યામાં કંટાળ્યા અમુક વાતે તો કા તો ભલે ગૌશાળા મોટો મારો પડે ને કા સમાધિ અમુક જો સેવા કરવા જાઉં દર્શન કરી જો બાપા શ્રમ આપી જુએ શ્રમ શરમ આવી જોઈએ કે હું આ પહેરી ક્યાં હેડી છું. આ તો કાચી માટીનો કોથળો નરકનો દ્વાર છે, આમ તું શું શોભા દેખાડે છે. આ તો ઠીક છે મા બેઠો તો હોય એનો સરકાર છે, બાકી આ માં તો મને નજર નીકળે થૂંક છે કે લાશ પડી રહી. આની શું તું મમતા વધારી રહી છે, શું લાલિયા સોંપડી રહી છે. એટલે ફેશનથી ફેશનથી વાલા બચતો ઓલું કટિંગ કરાવો ઓલું કટિંગ બહાર એટલે હળદાયું છે ટીવાય અને બહારની સંસ્કૃતિએ પણ નહીં. હું તો કહું જ્યાં સુધી ટકે ત્યાં સુધી વાળા ટકાવજો. આપણું સીલ છે એ આપણી શોભા છે. આ ઉલો હુગલો પહેરવે શું આપણી શોભા નથી. માણસને કદર લુગડાથી નથી થતી, માણસને કદર ગુણથી થાય છે. ભલે આપણે હાથથી ગુણા હોય, ભલે જૂનું પહેરેલું હોય, ભલે ધોવેલું ન હોય, પણ ગુણવાન માણસની પૂજા થશે. એક એવા હલકટ પહેરે વેશ પહેર્યા છો એની કોઈ પૂજા આપણે ભારતમાં થતી નથી. એટલે મારા ભાઈ બહેનોને એ પણ અપીલ, ભલે સિટીમાં રહો, બોમ્બે રહો, અમદાવાદ રહો, કલકત્તા રહો, મદુરાઈ રહો, ક્યાંય રહો, પણ હું તો કોઈ વેશ મત બદલું છું. આપણો પહેરવેશ મત બદલો, એમાંય આપણે એક એ સત્સંગ છે. હે ભલે ભણાવજો ગણાવજો ગ્રેજ્યુએટ કરજો નોકરિયા કર દો, પણ અમારે એક દોડગામના અરે ભાઈ માસ્તર આવે રાશિંગભાઈ, દર 11 આવે તો પાઘડીમાં કે મેં કીધું માસ્તર તમે આ દો પાઘડી પહેરીને આવ્યા તો કે બાજુ હું ભણાવું છું પાઘડી નથી ઉઠામાં, મેં પેન્ટ પહેર્યો જ નથી. માસ્તર છે સરકાર પગાર નથી હાલતો અને અમુક સાહેબો ને તમે દેખો હેડી ને દેખતા કીધું આવો થોડો ખોળો તો શિવાડો સાહેબ પેન્ટ એવા ફિટ કરે દર્દી કે ચમચમ માપ લે આ ખબર નથી પડતી વધારતા કે ચમચમ પહેરતા છે ચમચમ ઉતારતા છે અને આ શરીર બધું પછી અળાયા વળાયા કેડે તો ખાસ ચમચમ ખણકાય છે અને એમ પગાર હરખો ને હરખો પણ આ ફેશનમાં જ જાપરા. અને એણે કીધું કે મારે ખેડૂતનો દીકરો છું, ગામડાનું મારું જીવન છે, મારા ભાગ્ય ઉદય મારા માવતરના પુણ્ય છે, ભલે મને માસ્તરની નોકરી પણ મારી મારો રીત રિવાજ નથી છોડો, મારો પહેરવેશ નથી છોડો. અને એમ કીધો ખાલી સણા વાગે ઘણા ભલે ફરી કોઈ કરતા પણ પેન્ટ માં તો ભલે લઈ દઈ રહ્યા હોય ફાટેલો છોકરી આ ચમ કીધું થીગડું ના કે બાજુ તો ફેશન છે બધા ડગડિયા કરાવે બાજુ ફાડે આપણે જોડે કે ફાટ્યું હોય કહી ગયું છે ના કે આ તો ફેશન છે. આગળ આપણે તો ભાઈ ફાટતો આપણે માત્ર થીગડો દીધો અને આપણે થીગડો દી દીધો હા હા 20-25 પહેલા લુગડું ચીયો તો ખબર નહીં હાથ હાથ થીગડો હતો અઢેમ ચોને પણ એની ખોંદો ના દેખો આ ત્યાં હવે આ યુગમાં આ પોગે હવે ધકે ચો પોગશો એની થોડી ડીક રાખજો. એટલે મનોમન સમજો કે જે છે મર્યાદામાં રહેજો. બેડા પાર થાય છે. જય ગૌ માતા જય ગોપાલ.